હેલો સ્ટુડન્ટ, હું ઈરાન મેડમ નિરંજન સ્કૂલની ડેલી સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 3માં ચેપ્ટર 2 સંખ્યાની ગમત, તેમાં આપણે પેટર્ન ભણતા હતા. કેવી પેટર્ન? તો કે 2ની ગણતરી, 3ની ગણતરી, 10ની ગણતરી, 50ની ગણતરી વગેરે, બરાબર છે? એ આપણે અલગ અલગ જાતની પેટર્ન ભણેલી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે આના પછી આપણે બધી પેટર્ન જે સાથે આપી દઈએ, જેમાં આપણને મેન્શન કરેલું હોય, એટલે કે કીધેલું હોય કે તમારામાં કેટલાની ગણતરી, પરંતુ રકમ જોઈને આપણે જાતે જ નક્કી કરવાનું હોય કે આમાં કેટલાનો ગેપ આપેલો છે, કેટલાની ગણતરી કરેલી છે, બરાબર છે? તો આજે હું એ રીતનો પ્રશ્ન લઈને આવી છું. તો જો પ્રશ્નમાં પેટર્ન આગળ વધારો, એટલે કે આમાં આપણને કીધું નથી કેટલાની ગણતરી કરેલી છે, આપણે જાતે નક્કી કરવાનું છે. કઈ રીતે? તો કે આપણે જે રકમ આપેલી છે એના ઉપરથી, બરાબર છે? તો જો આનું આપણે પહેલી રકમ જોઈએ, 613, 617 અને 621. હવે કેમ નક્કી કરશો? તો કે 13 પછી ડાયરેક્ટ કેટલા આવ્યા? 17. તો 13 પછી શું આવે? 14 15 16 17. કેટલા ઉમેરા? 4. એટલે કે 4-4ની ગણતરી છે. ફરીથી જે પર ચેક કરવા માટે શું કરશો આપણે? તો કે 17 પછી શું આવેલું છે? 21. તો 17 પછી શું આવે? 18. એટલે 18 થી 21 સુધી આપણે ગણીએ. 18 19 20 21. કેટલા ઉમેરા? 4. તો આમાં કેટલાની ગણતરી કરેલી છે? 4-4. તો હવે 21 પછી આપણે કેટલા ભણશું? 4. એટલે કે 21 પછી શું આવે? 22 23 24 25. તો આપણો જવાબ શું આવશે? 625. 25માં 4 ઉમેરવાના. 26 27 28 29. 29માં 4 ઉમેરવાના. 30 31 32 33. જવાબ શું આવ્યો? 633. સમજાઈ ગયું? એ જ રીતે બીજું જોવો, 280 290 અને 300. તો જો આમાં તો આપણને જાતે ખબર પડી જાય, આપણે દશક અને એકમના અંક વધારે જોવાનું. જો 80 અને 90, તો કેટલાનો ગેપ આવ્યો? વેરી ગુડ, કેટલાનો આવ્યો? 10, બરાબર છે? હવે 290માં 10 નાખીએ તો 300, અને 300માં 10 નાખશો તો 310. 10માં 10 નાખીએ તો 20, એટલે કે 320. અને 20માં 10 નાખીએ તો 30, એટલે કે 330. સમજાઈ ગયું? 10ની ગણતરીમાં તો અઘરું ન પડે ને. જો 30 514 534 554, આ ગણતરી થોડી મોટી લાગે છે, તો આપણે શું કરશું? તો કે 14 અને 34 એ બેનું જો 14 કેટલા થાય તો 34 થાય? તો કે 20. કેવી રીતે જુઓ? આવી રીતે જોઈ લેવાનું. 14માં આપણે કેટલા નાખીએ? તો કે 20 નાખીએ તો 34 થઈ જાય. હા, 4માં 0 નાખીએ તો 4, અને 1માં 2 નાખીએ તો 3 થઈ ગયા 34. પાછું ચેક કરીએ, 34માં 20 નાખીએ, પાછું 4માં 0 નાખીએ તો 4, 3 ને 2 5 થઈ ગયા 54. હવે વિચારો, પાછામાં 20 નાખશો તો કેટલા થશે? આપણે નાખીને એક ઉપર જોઈ લઈએ, 4 અને 7, એટલે કે 574. 574 માં પાછા 20 નાખીએ તો 594, એટલે 594માં પાછા 20 નાખીએ તો 614, બરાબર છે? નો આપણે તમે તમને કેમ શીખવાયું કે જુઓ 594 આપણે કેટલા નાખવાના? 20. 4માં 0 નાખીએ તો 4, 9 ને 2 11, 11નો 1 રો, બધી જડી 1 1 ને 5 6, આવી ગયા 614. હવે જુઓ ચોથું, 380 360 340. તો જુઓ આમાં તો ઘટતા જાય છે, એટલે કે આપણને ઊંધા એકડા આપેલા છે. જ્યારે તમે પેલું બીજું ભણતા હતા ત્યારે આપણે તમને શીખડાવતા હતા ને કે આપણે ઊંધા એકડા લખીએ, એટલે કે 1 થી 10 લખીએ અને પછી 10 થી 1 લખીએ. એટલે કઈ રીતે? તો કે 10 9 8 7 લખીએ ને, એટલે કે ઊંધા એકડા. આમાં પણ ઊંધા જ આપેલા છે. જો 80 પછી 60 80 પછી સીધા 60, તો કેટલાનો ગેપ થયો? અથવા તો એમ વિચારો, 60 પછી 80 છે, તો કેટલાનો ગેપ થયો? 20નો થયો ને, પણ આપણે ઊંધું જવાનું છે. 80માંથી 20 કાઢીએ તો કેટલો વધે? 60 60માંથી 20 જાય તો 40 40માંથી 20 જાય તો 20, એટલે કે 320. હજી એમાંથી 20 વયા જાય તો 300, અને 300માંથી 20 વયા જાય તો 280. કેટલા આવે? 280. સમજાઈ ગયું? જો ઉદાહરણ 5, 310 315 320,
જુઓ છઠ્ઠું 450 452 454 દશક અને એકમો જુઓ 50 52 54 કેટલા કેટલા ઉમેરા છે 2 2 50 માં 2 નાખે તો 52 52 માં 2 નાખે તો 54 54 માં 2 નાખે તો 56 56 માં 2 નાખે તો 58 58 માં 2 નાખે તો 60 એટલે કે 460 સમજાઈ ગયું કે સાવ ઈઝી છે તમારે દશક અને એકમો જુઓ એટલે તમને આવડી છે જુઓ સાત 918 915 912 એટલે 18 15 12 આમાં કેવા છે સીધા કે ઊંધા ઊંધા 18 માંથી 15 આવી ગયા તો ઊંધા થયા ને તો 18 માંથી કેટલા બાદ કરીએ તો 15 આવે તો કે જો એક 18 માંથી કેટલા જાય 17 16 અને 15 કેટલા બાદ કર્યા 3 બરાબર છે એટલે 15 આવી ગયા 15 ની આગળ શું આવે 14 14 13 12 આવી ગયા 12 કેટલા બાદ કર્યા હોય 3 બરાબર છે હવે 12 માંથી આપણે બાદ કરીએ 3 તો 12 ની પહેલા શું આવે 11 10 અને 9 એટલે કે 909 હવે એમાંથી 3 બાદ કરીએ 9 પહેલા શું આવે 8 7 6 એટલે 906 6 માંથી 3 બાદ કરીએ 5 4 3 અને 903 હવે જુઓ આની 650 600 આટલા બધા મોટા પરંતુ જો તમારે ગેપ ખબર પડી જાય તમને અને આમાં પણ ઊંધા છે બરાબર છે 700 માંથી ડાયરેક્ટ 650 તો કેટલા ઓછા કર્યા હોય ને ડાયરેક્ટ 50 ઓછા કર્યા બરાબર જો અહીંયા 650 હતા તો ડાયરેક્ટ કેટલા આવી ગયા 600 એટલે ડાયરેક્ટ 50 જ ઓછા તો 600 છે તો 600 માંથી આપણે 50 ઓછા કરીએ તો શું આવે 550 550 માંથી 50 રહ્યા જાય તો 500 અને 500 માંથી જે 50 રહ્યા જાય તો 450 સમજાઈ ગયું જ્યારે મોટી રકમ આપેલી હોય અને દશક અને એકમના અંકથી નો વાત બને ત્યારે આપણે ત્રણે ત્રણ અંક જોવાના બરાબર છે હવે જુઓ 9 840 830 અને 820 તો આના તો સમના સ્થાન પર બધા સરખા છે એટલે આપણે દશક અને એકમનો અંક જોવાનો 40 30 અને 20 આમાં પણ સીધા એકડા છે કે ઊંધા તો કે ઊંધા 40 પછી 30 એટલે કેટલા ઓછા કર્યા 10 20 પછી 30 પછી 20 તો પાછા કેટલા ઓછા કર્યા 10 તો 20 માંથી ને 10 ઓછા કરે તો 810 આમાંથી 10 રહ્યા છે તો 800 અને 800 માંથી 10 છે ભયા છે તો 800 પહેલા શું આવે 700 એટલે કે 790 બરાબર છે છેલ્લું જોવો 10 930 925 920 સોના સ્થાન પર બધા સરખા એટલે દશક અને એકમ નો એટલે કે 30 25 અને 20 કેટલા કેટલા નો ગેપ આવ્યો કે 5 5 પણ કે ઊંધું જવાનું છે 20 માંથી 5 ગયા જશે તો 15 15 માં